રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. પરેશ ધાનાણીને આડે હાથ લીધા છે, આવું સાંભળીએ. હકીકત છે અને રેકોર્ડ આધારિત છે. જો તમે બધા પણ એક તરફી વાત નહીં કરો, મહેરબાની કરી. અત્યારે જે વાત થઈ છે એ સરદાર પટેલની પ્રતિમાની વાત થઈ છે, બીજી કોઈ ચીજ આમાં જોડવાની. એટલા માટે મારી વિનંતી છે કે ના પ્રશ્ન કરશો, કારણ કે મૂળ વાત છે કે આ સરદાર પટેલની પ્રતિમા એ લોખંડનો ભંગાર છે. હું આપણે કહું, જે આપણા હજારો વર્ષથી જોતા આવીએ છીએ કે કોઈ પથ્થર હોય, કોઈ પર્વતમાંથી આરસ પર નો પથ્થરો નીકળ્યો હોય, એ જ્યાં સુધી પથ્થર હોય ત્યાં સુધી પથ્થર હોય છે, પણ એમાંથી ભગવાનની માતાજીની મૂર્તિ બનાવવામાં આવે, ભગવાનનું શિવલિંગ બનાવવામાં આવે, પછી આપણે એને પથ્થર તરીકે નથી જોતા. એ ભગવાન છે, દેવ છે, માતાજીની મૂર્તિ છે, શિવલિંગ છે. એ રીતે આપણે એની પૂજા હજારો વર્ષથી કરતા આવ્યા છીએ. કોઈ ભી ધર્મી એમ કે આ માતાજીની મૂર્તિ એ પથ્થર છે, કોઈ ભી ધર્મી કોઈ ધર્મનો દુશ્મન એમ કે આ શિવલિંગ એ પથ્થરનો ટુકડો છે, તો કોઈ હિન્દુ આખી દુનિયાનો એને ચલાવી ના લે એમ. સરદાર વલ્લભભાઈની પ્રતિમા એ વિરાટ પ્રતિમા છે, ગુજરાતનું ભારતનું ગૌરવ છે. એને કોઈ પણ રીતે કોઈ પણ વ્યક્તિ અવમૂલ્યન કરવા જશે તો અમે સેજ પણ ચલાવી લેવાના નથી. મારી મીડિયાને પણ વિનંતી છે કે મારી સાચી વાત તમે પ્રજા સુધી સારી રીતે પહોંચાડો અને કોંગ્રેસની ખોટી અપપ્રચારવાળી વાત એ પણ મૂકો. તમે પણ પ્રજાને કહો, કારણ કે તમે બધા પણ એ વખતે વિધાનસભામાં ઉપસ્થિત હતા, તમે પણ સાંભળ્યું છે કે પરેશભાઈએ સરદાર વલ્લભભાઈની પ્રતિમાને લોખંડનો ભંગાર કહ્યો છે. આ સાચી વાત પત્રકાર તરીકે તમે પત્રકાર ધર્મ પણ બજાવો એવી હું આશા રાખું છું. આભાર. આ હતા રાજ્યના ડેપ્યુટી સીએમ નીતિન પટેલ, જેમણે નિવેદન આપ્યું છે. પરેશ ધાનાણીને આડે હાથ લીધા, વિરાટ પ્રતિમાનું વિપક્ષના નેતાએ અપમાન કર્યું છે. સાથે જ પત્રકારોને સંબોધિત કરતા તેમણે કહ્યું કે પત્રકાર ધર્મ નિભાવો અને ગૃહમાં આપ પણ હાજર હતા, આપને સઘળી હકીકત ખબર છે કે પરેશ ધાનાણીએ શું કર્યું છે. પરેશ ધાનાણીએ સૌથી મોટી ભૂલ કરી છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. ધાનાણી માફી નહીં માંગે ત્યાં સુધી ગૃહમાં વિરોધ જારી રહેશે. જણાવી દઈએ, વિધાનસભાનું 5 દિવસીય સત્ર ચાલી રહ્યું છે. ગૃહમાં બીજી બેઠકમાં આજે વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે લોખંડનો ભંગાર ભેગો કરીને તેનો ભૂક્કો કરીને એમાંથી સરદારની પ્રતિમા બનાવી છે, જેને લઈને અત્યારે આ નિવેદનને લઈને શાસક પક્ષે વિરોધ નોંધાવ્યો, જેને પગલે કોંગ્રેસ અને ભાજપ આમને સામે આવી ગયા હતા, જેને પગલે ગૃહની કાર્યવાહી પણ મુલતવી રાખવી પડી છે.